બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જાડી ગામે આજે એક પત્નીની હત્યા તેના જ પતિએ કરી છે પિસ્તાલીસ વર્ષીય મહિલાની હત્યા માટે પતિએ લોખંડનો પાટો લઈ પીછો કરી એક પછી એક વાર કરી મહિલાની કરુણ હત્યા કરતા ચકચાર મચી ગઈ છે ધાનેરા તાલુકાના જાડી ગામે શેરા ગામ જતા રસ્તા ઉપર ખેતરમાં મકાન બનાવી શેરસિંહ સોલંકી પોતાના પરિવાર સાથે રહેતો હતો અને અવારનવાર ઘરમાં ઝઘડા કરવાથી ટેવાયેલા શેરસિંહે ગઈ સાંજે ઘરે ઝઘડો કર્યો હતો અને પોતાની પત્ની કુંવરબાઈને મારવાનો પ્રયાસ કર્યો હતો ગભરાયેલી મહિલાએ ઘરનો ઓરડો બંધ કરી તેમાં પુરાઈ ગઈ હતી જોકે પોતાનો આપો ગુમાવી બેઠેલા શેરસિંહે ઘરના નળિયા દૂર કરી અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરતા કુંવરબાઈ પોતાનો જીવ બચાવવા માટે ઘરનો દરવાજો ખોલી બહાર તરફ દોડવા લાગી હતી તે દરમિયાન હેવાન હત્યારો શેરસિંહ પણ તેની પાછળ દોડી ઘરના થોડે દૂર જઈ તેને જમીન ઉપર પછાડી હાથમાં રહેલા લોખંડના પાટા વડે એક પછી એક માથાના ભાગે ઘા કરતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટના બનતા આસપાસના સગા સંબંધી પણ દોડી આવ્યા હતા અને મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી પરંતુ મહિલા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ગંભીર રીતે ગવાયેલી આ મહિલાએ દમ તોડી દીધો હતો આ મામલે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ ડાબી જાડી ગામે પહોંચી મહિલાની લાશને ધાનેરાના સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવાયો હતો બાદમાં આજે બનાસકાંઠા એફએસએલ ટીમ દ્વારા બનાવવાળી જગ્યા ઉપર લોહીના નમૂના લઈ તપાસ હાથ ધરી હતી

તેમની માતા ગુમાવી છે અને પિતા હવે જેલના હવાલે થઈ જતા આ બાળકોએ પોતાના ઉપરથી માતા પિતાની છત્રછાયા પણ ગુમાવી નિરાધાર થઈ ગયા છે ધાનેરાથી બીકે ન્યૂઝ ચેનલ માટે રાજેશ ચૌહાણ